જ્યાં એક તરફ રાજ્યમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં બીજી તરફ રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ કુદરત સોળે કળાએ ખીલી છે। અહીં અદ્ભુત કુદરતી નજારો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। વાદળાચ્છાદિત ગિરિમાળાઓ, चारे तरफ धुम्मसनुं साम्राज्य अने आह्लादक कुदरती नजारा। आवा दृश्य जोवा होय तो गुजरातना प्रवासन स्थळ सापुतारा जवुं पड़े। हाल वातावरणमां पलटो आवतानी साथे ज अहीं कुदरत जाणे के सोळे कड़ाए खीली उठी छे अने चारे तरफ नयनरम्य नजारा जोवा मळी रह्या छे। सापुतारामां चोमासानी सीजन बेसतानी साथे ज जाणे के कुदरत सोळ शणगार सजे छे। जाणे मिनी कश्मीरमां आवी गया होय तेम धुम्मस अने हरियाणीनुं अहीं साम्राज्य छवाय छे, जेने माणवा दूर दूरथी सहेलाणीओ आवे। સહેલાણીઓનું કહેવું છે કે અંગ દઝાડતી ગરમી અને એસીની કૃત્રિમ ઠંડકથી દૂર તેઓને અહીં રાહતનો અનુભવ થઈ રહ્યો છે। ગાંધીનગરથી આવ્યા છે કાલે, આજે અમે સનરાઈઝ જોવા માટે આવ્યા। વાતાવરણ એટલું સુંદર છે ને, નયન રમ્ય છે અને જોવાની બહુ મજા આવે એવું છે। મુંબઈ છે યાર, ઘૂમને કે દો દિન છે આયા, દો દિન મેં ઇતના ક્લાઇમેટ બઢિયા હૈ કે જૈસા લગતા હૈ મિની કાશ્મીર। પૂરા મુંબઈ મેં દિન મેં બેઠ નહીં સકતા હૈ, ઘૂમ નહીં સકતા હૈ। घर में बैठे रहे, एसी लगाए तो भी कुछ इन्हें होता है। और आज इधर देखा दो दिन से, इतना मज़ा आया, बच्चे लोग को मज़ा आया, सब मज़ा आया। हमारे दोस्त लोग के बोला भी आ जाओ, मिनी कश्मीर जैसा माहौल बन गया करके इधर। તો વાતાવરણમાં પલટાને કારણે ડાંગ જિલ્લો જાણે કે સોળે કળાએ ખીલ્યો છે। વહેલી સવારથી જિલ્લાના સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે તો વરસાદી માહોલને કારણે પ્રવાસીઓને પણ અનહદ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો આવા ફૂલ ગુલાબી વાતાવરણને કારણે હાલ સાપુતારાની તમામ હોટેલ્સ પણ ફૂલ થઈ ચૂકી છે, ત્યારે લોકો આ વેકેશનની મજા માણવા હાલ સાપુતારા પર પહેલી પસંદગી ઉતારી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ।